મુન્દ્રા ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ દ્વારા મુંદ્રામાં સફાઈ માટે અનોખી પહેલ કરી છે અને રવિવારે સમાજના એકસો પચાસ જેટલા યુવાનોએ મુંદ્રા પોલીસ મથકથી સફાઈ ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો ત્યારે મુંદ્રા પોલીસ મથકના પીએસઆઈ ત્રિકમભાઈ પરમાર ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્ર જેસર અને ઉપસરપંચ અલ નશીર ખોજાએ હાજર રહી સફાઈ ઝુંબેશમાં સહયોગ આપ્યો હતો આ પ્રસંગે સમાજના પ્રવીણસિંહ યાદવે જણાવ્યું હતું કે સમાજના લોકો લોકો છેલ્લા દસેક વર્ષથી મુન્દ્રામાં રોજગારી મેળવી રહ્યા છે અને મોટાભાગના સમાજના લોકો સૌરાષ્ટ્રના છે અને હવેથી દર માસના અંતિમ રવિવારે ધાર્મિક સ્થળ જાહેર વિસ્તારો વિવિધ બજારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે મુન્દ્રાને સ્વચ્છ બનાવવાના ઉદ્દેશ્યથી સફાઈ ઝુંબેશ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે રવિવારે યોજાયેલા સ્વચ્છતા અભિયાનમાં દિલીપસિંહ મોરી રવિન્દ્રસિંહ યાદવ કુલદીપસિંહ બારડ જયેશ બારડ સુખદેવસિંહ અશ્વા તેમજ સમાજના ભાઈઓએ સેવા આપી હતી આઠ વર્ષથી અમે મુન્દ્રામાં કચ્છમાં અલગ અલગ રીતે બધા વસતા રહેલા છે અને અમારો હેતુ એ જ છે કે જે સ્વચ્છતા અભિયાનની અંદર મારું શહેર મારું ગામ મારું ઘર મારું ફળિયું સ્વચ્છ રહે અને એના હેતુથી થઈને અમે પહેલી વખત આવી રીતના અભિયાનની શરૂઆત કરી છે કે ભાઈ સ્વચ્છતા જળવાય ત્યાં સુધી કેવળ અમારો ઉદ્દેશ એ નથી કે નોકરી ધંધા અને અમારા સ્વાદ પૂરતી છે પણ અમે કચ્છની અંદર કચ્છના લોકો સાથે સુખ દુઃખમાં બધામાં સહભાગી છે એક અમારો એ ઉદ્દેશ છે અને બીજું કે અબોલ જીવ જે કચરા કૂડા પ્લાસ્ટિકો ખાઈને જે નુકસાની થાય છે બીજું ગંદકી રોગચાળો આ બધું જે છે એને લીધે રોગચાળો ફાટી નીકળે છે અને એના માટે થઈને અમે જાગૃત રહી અને પ્રત્યેક મુન્દ્રાવાસીઓને સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે કમસે કમ હવે ખાલી વાતો કરવી ક્રિટીસાઇઝ કરવી અને બ્લેમ કરવા એના કરતાં કંઈક સમાજ માટે કંઈક કરી બતાવીએ તો એ મહત્વનું છે